सदानन्दम्बो दि स्मितारुचिरपूर्णेन्दुवदन प्रभुलम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरवार श्रितसकलजेवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयन वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिरादनज पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहावे चिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો ન બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરતન સાગર ગ્રંથની અંદર તરંગ બારમાં ગઈકાલ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાછરને સમુદ્ર મંથનની કથા કીધી ચૌદ રત્નો નીકળ્યા એ એક વાતો કરી અમૃતને ભગવાને કપટથી દેવતાઓને પાયું એ વાત કરી અસુરોને ત્યારથી ભગવાન સાથે વેર બંધાયું છે અને ભગવાન જ્યારે પણ પૃથ્વી પર આવે છે જ્યારે જ્યારે ભગવાનના અવતારો થાય છે ત્યારે અસુરો એ વેર વાળવા માટે અખંડ પૃથ્વી પર આવે છે છેલ્લે લક્ષ્મીજી નીકળ્યા અને લક્ષ્મીજીને સમુદ્રના દીકરી થયા એ અને લક્ષ્મીજીને પરનાવવા માટેનો પ્રસ્તાવ લઈને બ્રહ્માજી ધર્મ અને મૂર્તિ વૈકુંઠ ધામને વિશે જ્યાં મેરુ ઉપર રહ્યા છે ત્યાં ગયા છે એ પ્રસ્તાવને એમને સ્વીકાર્યો છે ત્યાં સુધીની વાત મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કીધી હતી તરંગ તેર પૂર પહેલું ઉત્તમ નૃપતિ કહત હે મુનિ જોર ચરિત્ર હરિ વિવાહ કે હિત કર મોર કિમી વિવાહ હરિ કે ભય અદ્ભુત યહ બાત મેં કાબુ ના સુને જો સુનને મેં બહુ ચાત ઉત્તમ રાજાએ બે હાથ જોડ્યા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું જીવનું હિત કરનારા શ્રીહરિના વિવાહનું ચરિત્ર મને કહો શ્રીહરિના વિવાહ કઈ રીતે થયા આ વાત તો અદ્ભુત છે આ વાત મેં ક્યારેય સાંભળી નથી તે સાંભળવા હું ખૂબ જ ચાહું છું લો દાદા ખાચર દૈવીને આસુરીના લક્ષણો પૂછતા પૂછતા આ લગ્નની વાત આવી ગઈ વચ્ચે દાદા ખાચર કે આ વાત તો મેં ક્યારેય સાંભળી જ નથી ભગવાનના લગ્ન થયા હતા કેવી રીતે થયા એ તો મને સ્વામી સાંભળવું છે આવે પ્રશ્ન તો દાદાનો એવો હતો કે આસુરીજનો પૃથ્વી પર કેવી રીતે પ્રગટ્યા એમાંથી સ્વામીએ આ અસુરો શા માટે પૃથ્વી પર આવે છે કથા કહી અને થોડોક વિવાહની વાત કરી ત્યાં દાદાને જિજ્ઞાસા જાગી કે ભગવાનના લગ્નની વાત તો મેં કોઈથી સાંભળી જ નથી એ વિવાહ કઈ રીતે થયા અદ્ભુત વાત છે તમે મને હું બહુ જ સાંભળવા ઈચ્છું છું એટલે મને સાંભળાવો આ વાત તો તમે સાંભળવા ઈચ્છતા જ હશો સાંભળો આજે બે તરંગની કથા કરવાની છે એટલે આ વિવાહને બહુ ટૂંકમાં હું વાંચતો જઈશ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું વેદોમાં ને પુરાણોમાં આવી બધી વાતો પ્રસિદ્ધ છે જે જે કવિઓ થયા તેમને તે તે ગ્રંથોમાં બધી વાતો લખી છે એટલે દાદા ખાચરે કહ્યું એ શ્રીહરિના વિવાહનું દિવ્ય ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું ત્યારે મુક્તાનંદ સ્વામી તે વાત કહેવા લાગે ધર્મદેવે પ્રથમ ગણપતિજીને સંભાર્યા હવે લગ્ન ચાલુ થાય છે લગ્ન થાય એટલે પહેલાં ગણપતિની સ્થાપના થાય ગણેશજીને સંભાર્યા આવે કાંઈ અહીં આગળ ગણપતિ દિવાલ ઉપર ચિતરવાના નહોતા આ તો ગણપતિ સાક્ષાત ભગવાનના લગ્ન હોય ત્યાં તો ગણપતિ સાક્ષાત મૂર્તિમાન આવે એટલે અનેક સદગુણ સંપન્ન વિશાળ સ્વરૂપ લંબોદર ગણપતિજી તત્કાળ હરખ ભર્યા એમને ઘેર આવીને વિરાજમાન થયા ગણપતિ રાજી રાજી થઈ ગયા ભગવાનના લગ્નમાં મને સૌથી પહેલું આમંત્રણ હસતા જાય ને માથું હલાવતા જાય એક મનોહર માનેક સ્તંભ બનાવી તેને લઈને વિશ્વકર્મા પણ તે સમયે ત્યાં આવ્યા વિશ્વકર્મા એ આવ્યા ધર્મદેવના મંદિર આગળ અનુપમ મંડળ મંડપ બનાવ્યો હતો તેના દ્વારથી દક્ષિણ તરફ તે માનેક સ્તંભ રોપ્યો નાળા છડી લઈને મીંઢોળ બાંધ્યો વિવાહના કાર્યોનો એ રીતે આરંભ થઈ ગયો લગ્ન ચાલુ થઈ ગયા સર્વપ્રથમ ઐરાવત હાથીને લઈને ઇન્દ્ર આવ્યા હાથી ઉપર બેસાડીને શ્રીયરીનું ફૂલેકું ફેરવ્યું લો હાથી પ્રસાદીનો કર્યો ઐરાવત હાથી નીકળે સમુદ્ર મંથનમાંથી ઇન્દ્રએ લઈ લીધો પણ થયું કે ભગવાનના લગ્ન થાય છે તો ઐરાવત જેવું વાહન ક્યું એટલે બધાની સવારી ઘોડાગાડીએ નીકળે ઘોડા પર નીકળે વરરાજો ઘોડે બે કોઈ વરરાજો હાથીએ બેઠેલો જોયો તમે વરરાજો બેહે તો ગોળે ઘોડા ઘોડાગાડીમાં બેહે પણ નારાયણ વર ઐરાવત હાથી પર બેઠા ઇન્દ્રનો હાથી તે શોભા વર્ણવી અશક્ય છે ત્યારે શ્રીહરિની મૂર્તિ મનને હરી લે તેવી બની હતી એક તો ઐરાવત હાથી ધોળો સાત સૂંઢ વાળો ઐરાવત હાથી અને એ ઐરાવત હાથી ઉપર ભગવાન બેઠા હોય એ શોભા તો મુક્તાનંદ શું કે હું વાત કરું દાદા એ સમયે વૈકુંઠપુરીમાં અનેક પ્રકારના બધા જ વાજિંત્ર વાગવા લાગે આખા બ્રહ્માંડમાં એનો ધોની વ્યાપી ગયો એનો પાર પામી શકાય તેમ નહોતું જ્યારે મધરાત થઈ ત્યારે શ્રીહરિ ફૂલે કે ચડ્યા એ વખતે સૂર્ય અને ચંદ્રએ આગળ આવીને અનંત પ્રકારની મસાલો પ્રગટાવી દીધી કોઈ મસાલો કે દીવાવાળાને લઈને ફરવાનું નહીં લગ્નમાં આજુબાજુમાં દીવા લઈને ફરે ને રાત હોય તે એમ નહીં ફરવાનું સૂર્ય અને ચંદ્ર આખા જગતને ને આખા બ્રહ્માંડોને ઉજિયાળા કરી દે એવા એ બે ત્યાં આગળ આવીને અનંત પ્રકારની મસાલો પ્રગટાવી દીધી અને સ્વર્ગમાંથી જ્યારે ઇન્દ્ર આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે કેટલીક તોપોને પણ લાવ્યા હતા તોપ ગોળા ફટાકડા ફોડે ને તોપ લઈને આવ્યા એનો અવાજ ઘણો મોટો થતો હતો એ શોભાને કહેવાથી પાર આવે તેમ નથી મુક્તાનંદ સ્વામી બધું વર્ણન બહુ ટૂંકમાં કહીને સ્વામી એટલું બોલી જાય કે નો પાર આવે એમ નથી મેં અત્યાર સુધી આ થોડું વાંચ્યું ને એમાં સ્વામી કોઈ પણ વાતને જે ટૂંકમાં કેવી હોય ને એટલે સ્વામી સીધું જ એમ કે એ પાર આવે એમ નથી એવું છે અને ટૂંકમાં કહીને આગળ હાલે છે સ્વામી કારણ કે સ્વામીએ પાર આવે એમ નથી એટલું કીધું તો એ આવડો મોટો ગ્રંથ થયો છે હરિચરિતનું સાગર જો સ્વામી પાર લેવા બેઠા હોત ને બધી જ વાતો કરી હોત તો કેવડો મોટો ગ્રંથ થાય તો આધારણ સ્વામીને હજુ મહારાજને પૃથ્વી પર બહુ રાખવા પડત ત્યારે લખી રહે નહીં તો આટલા બ્યાસીની સાલ સુધીના ચરિત્રોય સ્વામી પૂરા ના કરી શકત પછી શ્રીહરીની જાન જ્યારે સમુદ્રને સમીપે આવી ત્યારે સમુદ્ર સામયું લઈને સામા આવ્યા હા તમને બધા દેખાવા માંડશે પ્રત્યક્ષ કારણ કે અનુભવનો ને આની અંદર કોઈ વિવેચન કરવાની જરૂર ના પડે અમારે આ વાત એવી છે કે આ વાતને અમે વાંચતા જઈએ ને તો તમે સમજતા જાઓ આની કથા તો તમે હારામારી કરી શકો આની ઉપર વિવેચન તમારથી જેવું થાય એવું અમારથી ના થાય કારણ કે અમારે વાંચેલું કરવાનું અને તમારે અનુભવાત્મક દીઠેલું નહીં અનુભવાત્મક તે જોઈને દેવતાઓ નરનારીઓ મહાઆશ્ચર્ય પામે એ સમયે વિવિધ પ્રકારના અપાર વાજિન્દ્ર વાગવા લાગ્યા મંગળમય ગીત ગાનારી નારીઓના હૃદયમાં હેતનો કોઈ પાર જ નહોતો બાઈઓને તો આ લગ્નના ગીતો ગાવામાં એવી મજા પડે એટલે બધી બાઈઓના હૃદયમાં બહુ ભાવ હતો ને ગીતો ગાય કારણ કે આ તો ભગવાનના ગીત ગાવાના છે અત્યંત કુશળ સમુદ્રે સારી જગ્યા જોઈને શ્રીહરીને ઉતારો આપ્યો પછી ખૂબ ભાવથી તેમને જમાડે જ્યારે મધરાત થઈ ત્યારે શ્રીહરિ તોરણ આવ્યા ઘણા બ્રહ્માંડના અધિષ્ઠાતા ઈશ્વરો વેદોના ધ્વનિથી વિવાહનો વિધિ કરવા લાગ્યા જે બધા ઋષિઓ હતા તે બધા વેદોના મંત્રોનો ઉચ્ચાર કરવા લાગ્યા તેમના અંતરમાં ઘણો સ્નેહ હતો આનંદનું પૂર ઉમટી પડ્યું જ્યારે શ્રીહરિ માંડવે પધાર્યા ત્યારે સોનાના પાત્રોની ચોરી બાંધી હતી એ સમયે અનંત અને અપાર મણિમય દીવાઓ ઝગમગી રહ્યા હતા મની જડી સિંહાસન જોઉં હરિપધરાય सो बड़े बड़े लो कहेवा देवा बड़े बड़े लो कहेवा देवा महा समर्ही एवा महा समर्ही एवा मोटा मोटा સ્વર્ગાદી લોકોમાં રહેનારા મહાશક્તિશાળી દેવો હતા એમને મણી મણિજિત સિંહાસન જોયું પછી તેના ઉપર શ્રીહરીને પધરાવ્યા મારા ભગવાન મણિમય સિંહાસન ઉપર બિરાજમાન થયા હવે બહુ સરસ વાત આવે છે રૂપ ગુન સામરથી અપારા રમા દેખી મનકી ન વિચારા हरि बिन सब है के ग्रा हरि बिन सब है काल के, सब है काल के एक पलक में होयते ही नासा पलक मे ही नासा वरन योग्यः हरि मोयतेहा નાહી કછુ સંદેહા દ્રઢ નિશ્ચાયા એ હે જોયે દ્રઢ નિશ્ચાયા એસ હે જોયે રમા કીને નિજ મન મેં સોય રમા નિજ મન મેં લક્ષ્મીજીએ આ બહુ સરસ વાત લખી છે લક્ષ્મીજીએ બધાઈને જોયા મોટા મોટા દેવતાઓને જોયા ઈશ્વરોને જોયા પરંતુ બધી બાજુ જોયું લક્ષ્મીજી તો ભગવાનને વરવા માટે નિશ્ચિત કરીને જ બેઠેલા હતા પણ વાત એ છે અહીં લખ્યું કે લક્ષ્મીજીએ ભગવાનના રૂપ જોયું સૌથી પહેલાં જ ભગવાનનું રૂપ જોયું કન્યા છે ને એ રૂપ જોવે કન્યા હંમેશા રૂપ જોવે હોય ને રૂપિયા બંગલા ગાડીઓ મારી છોકરીને કેટલી ગાડીઓ છે છોકરાને ત્યાં કેટલી ગાડીઓ છે કેટલા બંગલા છે વિદેશમાં રહે છે રૂપિયાવાળો છે હાઉ મરી ગઈ છે તો છોકરી દે આ બધું જોવે આ કોણ જોવે માં જોવે અથવા તો પહેલા ક્યાંક હાઉથી જુદો થવાનો છે તો મારી છોકરી દો આવી આવું પણ હોય મા રૂપિયા ને સંપત્તિ જોવે બાપ છે ને એ કુળ જોવે કે આના દાદાના દાદાના દાદાનું આખું કુળ કેવું હાલ્યું આવે છે આ જોવે અને હારે જવાવાળા વાળા જાનૈયાન લગ્નના ગીતો ગાવાવાળી બાઈઓને ભાઈઓને બધા શું જોવે લાડવા કેવા મોહન થાળ કેટલા મિષ્ટાન રાખ્યા ને કેટલા ફરશાન રાખ્યા એને એની બાજુ નજર હોય તારો છોકરો છોકરી જ્યાં પરણવી હોય ત્યાં પરને જમવાનું સારું મળ્યું એટલે અમારું કામ પત્યું આ હવ હૌની નજર કીધી પણ લક્ષ્મીજી ભગવાનનું રૂપ જોવે છે એકલા રૂપમાં અટકતા નથી રૂપ પછી પાછા ગુણ જોયા અને ભગવાનનું સામર્થ્ય પણ જોયું અને એ બધુંય જોઈને પછી લક્ષ્મીજી મનમાં વિચારવા લાગ્યા કે શ્રીહરિના વિના બધા કાળનો કોળિયો છે એક પલર એક પલકવારમાં નષ્ટ થઈ જાય એવા છે ભગવાન જ એવા છે કે જે જીવ એને વરે છે એ અખંડ સૌભાગ્યવતી બને છે આપણા દેહ ભલે સ્ત્રી અને પુરુષના રહ્યા પરંતુ વરવા યોગ્ય એક પુરુષોત્તમ નારાયણ જ છે બાકી તો આ જગતના સંસારના ક્રમ મુજબ શાસ્ત્રના સિદ્ધાંત મુજબ પતિ પત્નીના જોડલે રહે છે શાસ્ત્રને માન્ય છે એ રીતે રહેવું પરંતુ તમામ જીવાત્માઓના પતિ એક જ છે પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમ નારાયણ સિવાય બધી અબળા જ છે કોઈ પુરુષ છે જ નહીં પુરુષ કોટી બ્રહ્માંડોમાં એક જ છે ભગવાન છે બાકી બધી અબડા જેના માથે કાળ હોય જે પલકની અંદર છૂટી જાય એવા શરીરવાળા હોય એ બધા અબડા જ છે એક પુરુષોત્તમ નારાયણ સાચો વર છે માટે હૃદયથી એક પુરુષોત્તમ નારાયણને વરવું સ્ત્રી અને પુરુષના ભાવને છોડવા કેવળ મહારાજનો છું ભગવાનનો છું એવું ભગવાનને પોતાનો આત્મા વરાવી દેવું આવું જોઈ વિચારીને લક્ષ્મીજીએ પોતાના મનમાં આવો દ્રઢ નિશ્ચય કર્યો કે મારે વરવા માટે તો યોગ્ય તો આ શ્રીહરિ એક જ છે તેમાં કોઈ સંદેહ નથી એકલું રૂપ ના જોવું ગ્રહસ્થને શીખવાડે છે એકલી સંપત્તિ ના જોઈ સદગુણ પૂજાય છે સદગુણ જોવો તમે જ્યારે દીકરા કે દીકરીને કોઈને ઘેર આપો કે તમારે ત્યાં દીકરી લો ત્યારે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તએ સદગુણ જોવા જોઈએ રૂપ તો આજે સારું હોય અચાનકે દજાય એક મહિનામાં ઘેર આવી ગઈ બહુ રૂપાળી હોય કન્યા તમારે ઘેર આવી ગઈ અને અચાનક દાજી ગઈ એનું મોઢું બગડી ગયું શું કરશો અચાનક એક્સિડન્ટ થયો એનો કાંઈ અંગ તૂટી ગયું એ ક્યાંક પગે લંગડી થઈ ગઈ શું કરશો દીકરો તમે કોઈનો લીધો બહુ રૂપાળો ને બહુ ગુનિયલ ગુનિયલ ના હોય ને બહુ રૂપાળો હોય એવો લઈ લીધો એનું રૂપ બગડી ગયું શું કરશો સદગુણ જ પૂજાય છે માટે સદગુણને પ્રાધાન્ય આપવું સદ્ગુણને જે પ્રાધાન્ય આપે છે એને પસ્તાવો થાતો નથી બાકીની કોઈ પણ વસ્તુને સંપત્તિ અને રૂપને જેને પ્રાધાન્ય આપી અને સંસારની અંદર પોતાના દીકરા દીકરીઓને પરનાવેલા હશે એ મા બાપને અને દીકરા દીકરીઓને પણ પસ્તાવાનો વારો આવ્યો જ હશે અને આવતો જ રહેશે માટે શાસ્ત્ર સમજાવે છે સદ્ગુણોને પ્રધાન રાખો લક્ષ્મીજીએ ભગવાનના રૂપ ગુણ અને સામર્થ્યને જોયાને વર્યા તે સમયે દેવો ત્યાં આવ્યા હતા એ બધા નારાયણનો અભિષેક કરવા લાગ્યા અનેક પ્રકારની પેરામણી લાવ્યા હતા એ સર્વે લક્ષ્મીજીને ભેટ કરી વળી બધી દેવાંગનાઓએ મળીને અને નવસો ને નવ્વાણું નદીઓએ આવીને લક્ષ્મીજીને પેરામણી કરી બોલો આટલી બધી નદીઓ આવી કારણ કે સમુદ્રની બધી પત્ની એટલે દીકરી જ થઈને લક્ષ્મીજી તો બધાની આવ્યા બધાય અને પહેરામણી કરી બળવાન નાગો ને કિન્નરોએ પણ અનંત પ્રકારની પહેરામણી કરી ચારે દિશાના ચાર દિગ્ગજો ચાર સમુદ્રના જળથી કુંભ ભરીને લાવ્યા અને લક્ષ્મીજી ઉપર એ જળથી અભિષેક કર્યો અને તેઓ પૂજા માટે અનેક ઉપચારો લાવ્યા અને વાજિન્દ્રો વગાડીને ગાંધર્વો પણ ગાતા હતા અપાર અપ્સરાઓ ત્યાં આવીને નાચતી હતી ગોલોક ને વૈકુંઠમાં રહેતી અષ્ટિદ્ધિ નવ નિધ્યો આ બધા લોકોએ આનંદ ઉલ્લાસથી ત્યાં આવી લક્ષ્મીજીને પહેરામણી કરી બોલો નારાયણ ભગવાનને તો એક વખત દેવતાઓએ અભિષેક કર્યો પછી બધાનું ખેંચાને ક્યાં લક્ષ્મીજી બાજુ હવ લક્ષ્મીજી બાજુ ખેંચાય બધાએ લક્ષ્મીજીને પહેરામણી કરી પછી લક્ષ્મીજીને શણગાર પહેરાવીને શ્રીહરીન પાસે લાવ્યા મધ્ય રાત્રિ થઈ ત્યારે ચંદ્રનો પ્રકાશ ઘણો જ પ્રસરી રહ્યો હતો શ્રીહરીને જમને પડખે સૂર્ય રહ્યા ડાબે પડખે ચંદ્રમાં રહ્યા તેઓ સુંદર પ્રકાશ કરી રહ્યા હતા તેથી શોભા અત્યંત અને અપાર બની રહી હતી બત્રીસ ભમરવાળો મોડિયો લક્ષ્મીજીના મસ્તક ઉપર શોભી રહ્યો હતો મોડિયો એ તમને ખબર હોય એ બત્રીસ ભમરવાળો હતો તે વખતે મહારાજ મહારાજા ભગવાન શ્રીહરિને લક્ષ્મીજીની સુંદર જોડી બની હતી સમુદ્રે લક્ષ્મીજીને તેડીને શ્રીહરીને ડાબે પડખે પધરાવ્યા બ્રહ્માએ હસ્તમેળાપ કરાવ્યું બ્રહ્માજી પુરોહિત બની ગયા અને બંનેના પાલવની ગાંઠ બાંધી બ્રહ્માએ અત્યંત મંગળમય અગ્નિને પ્રગટાવ્યો મંત્ર બોલીને અગ્નિમાં જવ તલ અને ઘીનો હોમ કર્યો તમને તમારી સ્મૃતિ ના થઈ જાય ભગવાનના લગ્ન થાય છે હા ભલા થઈ ન્યા સ્મૃતિ રાખજો ઇતિહાસમાં ને ભૂતકાળમાં ના પહોંચી જતા ચારે વેદના મંત્રો ચારનો ધ્વનિ ઘણો ગાજી રહ્યો હતો જેટલા જાનૈયા દેવો હતા તે બધા શ્રીહનીને સમીપે બેઠા તો ઘર ઘર ના જતા ઘરની કન્યાન ઘરનો વર કોણા પક્ષે રહેવું એટલે દેવો બધા બેઠા ભગવાન બાજુ અને એની ઘરવાળીઓ બધી દેવાંગનાઓ તે બધી લક્ષ્મીજી બાજુ બેઠી એની શોભા અત્યંત મોહક બની હતી દાદા ખાચર મુક્તાનંદ સ્વામી કહે છે જ્યાં સુધી વિવાહનું કાર્ય થતું રહ્યું ત્યાં સુધી બધા દેવો માંડવા તરફ બેઠા અને એની પત્નીઓ લક્ષ્મીજી તરફ બેઠી હતી વિવાહના જેટલા મંગળમય પદ કહેવાય છે બધાય દેવાંગનાઓ ગાતી હતી બધા મોઢે જ હતા એને કારણ કે આગળ પાછળ લગ્ન ચાલુ જ હોય ને આ કંકોત્રીઓ ચાલુ જ હોય એને કોઈ દિવસ ચાતુર્માસ આવતો નથી એને નથી ધનુર્માસ આવતો એને ચાલુ હોય લગ્ન પ્રસંગ બારે માસ એકે મહિનો નડે નહીં અગ્નિ સંબંધી વિધિના જે મંત્ર બોલવાના હોય છે તેને બ્રહ્મા ઉચ્ચારી રહ્યા હતા ગંગાજીએ લક્ષ્મીજીનો હાથ પકડ્યો ગંગાજી મુખ્ય નદી છે એમને લક્ષ્મીજીનો હાથ પકડ્યો સમુદ્રે શ્રીહરીનો હાથ પકડ્યો અને પછી હરગભેર કન્યાદાન દીધું એ સમયે બધા જ દેવો જઈ જઈ બોલવા લાગ્યા લક્ષ્મીનારાયણ દેવની જય ભગવાન સ્વામિનારાયણની જય વર અને કન્યા અગ્નિને પ્રદક્ષિણા કરતા હોય છે તે રીતે શ્રી મંદ મંદ હસતા હસતા ફેરા ફર્યા ભગવાન રાજી થઈ ગયા લગ્ન થયા એટલે મંદમંદ હસે છે દરેક વરરાજાઓ હસતા જ હોય છે લગ્ન થાય ત્યારે લગભગ આવે તો જમાનો બદલાઈ ગયો આવે ખબર નહીં શું થતું હોય પણ પહેલાંના જમાનો કે દીકરી બહુ રોવે બાપે બહુ રોવે કારણ કે દીકરીને ઘર છોડીને જવાનું હોય બાપને દીકરી દૂર થતી હોય એટલે બહુ રડે બહુ રડે અને પેલો વરરાજો તો હસતો હોય એને તો બધું જ મળે ફ્રીજ મળે ટીવી મળે રૂપિયા મળે અને ઉપરથી ઘરવાળી મળી હસતો હોય પણ એને ખબર ન હોય કેટલા દી હસવાનું છે એવું છે ભગવાને મંદ મંદ હસતા ફેરા ફર્યા વિશાળ ગુણ સંપન્ન લક્ષ્મીજી અને નારાયણ તુરંત જડિત સિંહાસન પર બેઠા બ્રહ્માએ બંનેને કંસાર જમાડ્યો શુભ શરૂઆત કંસારથી થાય ને એટલે કંસાર જમાડ્યો પછી જળથી આચમન કરાવ્યું એ સમયે ભગવત વિભૂતિરૂપ સમુદ્રે શ્રેષ્ઠ અને અનુપમ કૌસ્તુભમની જે સમુદ્ર મંથનમાં નીકળ્યો હતો એ શ્રીહરિને અર્પણ કર્યો પાંચ જન્ય શંખ એ પણ અર્પણ કર્યો અને અદ્ભુત સારંગ નામે ધનુષ એ પણ શ્રીહરિને હાથમાં રાખવા માટે હાથ ઘરના પેટે અર્પણ કર્યા સમુદ્રએ આટલી વસ્તુઓ આપી ભગવાન શ્રીહરી તરફ જે દેવો બેઠા હતા તેઓ ઘણો દિવ્ય સામાન લાવ્યા હતા તે હરીને હાથ ઘરના પેટે અર્પણ કર્યો અને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી લીધું દેવતાઓએ બધું લાવ્યા હતા ભેટ સામગ્રી આ તો લગ્નમાં લઈને જ જવું પડે ચાંદલો લખાવવો પડે જેને જેવો સંબંધ એવું દેવું પડે એટલે બધાએ ભગવાનને બધું દીધું કારણ કે લગ્નમાં જો લીધું હોય તો નોંધ લેવાય તમારી લગ્નમાં જો દો અને મોઢું બતાવો તો તમારી નોંધ લેવાય અને જો ના દો તો તમારી નોંધ લેવાય નહીં તો પછી કે તમારા દીકરા દીકરીઓના લગ્નમાં કોણ આવશે એટલે વ્યવહાર જ આવવું પડે તમે ગ્રહસ્થ આશ્રમમાં કેટલા સમજું ભગવાનના ભક્તો હો છો કે સત્સંગ હોય સમયો હોય ઉત્સવ હોય શિબિર હોય તો ત્યાં કદાચ તમને ટાઈમ ન મળે જોબ ઉપરથી રજા પણ ન મળે ધંધા ઉપરથી ટાઈમ ના મળે પરંતુ વ્યવહાર કાર્ય વિવાહ કાર્ય એની અંદર તમે પહોંચી જાઓ છો કોઈ પ્રકારની સમજણ આપવાની જરૂર પડતી નથી કોઈ શાસ્ત્રની સમજણ નથી દેવી પડતી કારણ કે તમને સમજણ જન્મજાત મળેલી હોય છે વ્યવહાર નહીં સાચવે તો અમારું કોણ સાચવશે પૂગી જ જાય લો પૂગી જ જાય જો કે આપણા ભગવાનના ભક્તો તો બહુ નિષ્ઠાવાળા છે જેને સત્સંગ જ પ્રધાન છે અને સત્સંગ જ પ્રધાન રહેવો જોઈએ બાકી તમારા ગ્રહસ્થ આશ્રમની અંદર જે પ્રમાણે ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલવું જવું બધા વ્યવહારો સાચવવા પણ સત્સંગનું પ્રધાનપણું રાખીને સત્સંગને છોડીને કોઈ જગતનો વ્યવહાર કરવો નહીં એ કોઈ વ્યવહાર આપણને અંધકાળે કામ આવવાનો નથી કોઈ વ્યવહાર કામ આવવાનો નથી બે દિવસથી હમણાં જ ફોન ઉપર પરમ દિવસે એક સમાચાર આવ્યા ગઈકાલે એક સમાચાર આવ્યા દામમાં જવાના એમાં એક આગલે જે હતા એ તો ભગવાનના ભગત બહુ પાકા આપણી આ કથા સાંભળતા હતા અને અચાનક સુતા હતા ને એને મહારાજ લઈ ગયા સિત્તેર વર્ષની ઉંમર હતી અને હાર્ટ એટેક આવ્યો છે મહારાજ એમાં એને લઈ ગયા શનિવારની આપણી સભાની કથા સાંભળી ઓનલાઈન અને લઈ ગયા પણ ગઈકાલે એક સમાચાર આવ્યા તો એવા વિચિત્ર આવ્યા કે ભાઈ બેઠા છાપું વાંચવા ગુજરાત સમાચાર સંદેશ ખબર નહીં ક્યુ વાંચતા હોય પણ વાંચતા વાંચતા પછી આમ વાંચ્યા ને ઘરવાળાએ કીધું હાલો જમવા ને આવે જમવા પેપર મૂકો ને પણ પેપર છૂટે પેપર લઈને જ બેઠા રહ્યા હતા પેપરની અંદર નજર ને પ્રાણ છૂટી ગયા બોલો હવે જગતનું જાણવા જગતનું જોવાનું અંદર કયા ટાઈમે આ ખોરિયામાંથી પ્રાણ છૂટે માટે ભગવાન જ ભજવા પેપર હાથ માર્યું હવે અંધકાળે કાળે પેપર પેપરની અંદર મોઢું હતું ને પેપરની અંદર હું વાંચતા છે ને હું જોતા છે ને મનમાં કયું ચિંતવન ચાલતું હશે ને દેહ છૂટ્યો માટે ખબરદાર થઈને ભગવાન ભજી લેવા ક્ષણ ભંગુરા દેહ એને પુરુષોત્તમ નારાયણને વરવા સિવાય પુરુષોત્તમ નારાયણને પામવા સિવાય ભગવાન સુધી પહોંચવા સિવાય રખે બીજે ક્યાંય વૃત્તિ ના રહી જાય એનાથી આપણે સાવધાન રહેવું બધાએ હાથ ઘરના પેટે બધું અર્પણ કર્યું ભગવાન શ્રીહરી તરફ જે દેવો બેઠા હતા તેઓ ઘણો દિવ્ય સામાન લાવ્યા હતા એમને પણ અર્પણ કર્યું પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી લીધું લક્ષ્મીજી તરફ જે દેવો બેઠા હતા તેઓ પણ હાથ ઘરનું કરવા માટે જે સમૃદ્ધિ લાવ્યા હતા એ બધી અર્પણ કરી એ સમયે લક્ષ્મીજીએ બધા દેવો તરફ જ્યારે અમૃતમય દ્રષ્ટિ કરી દેવતાઓનું મંથન કર્યા પછીનું કામ હજુ બાકી હતું અમૃત તો પીધું પણ લક્ષ્મી વિના કરવું શું અને ત્યારે અમૃતમય દ્રષ્ટિ લક્ષ્મીજીએ કરી ત્યાર પછી દેવોને પહેલાં હતી તે કરતાં પણ અનંત ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ પહેલાં સુખિયા હતા ને એના કરતાં અબજો ગુણા સુખિયા થયા લક્ષ્મીજીની દ્રષ્ટિ પડી ત્યારે લો એના માટે આ લગ્ન કરાવ્યું આટલું મુક્તાનંદ સ્વામીએ આ દેવતાઓને સુખી કરી દીધા દુઃખી ના થયા એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ વીર શ્રી હરિચરતન સાગરના પ્રથમ પૂરમાં સમુદ્રે લક્ષ્મીજીને નારાયણનો વિવાહ કર્યો અમે તેરમો તરંગ સમાપ્ત થયો હવે ચૌદમો તરંગ ઉત્તમ રાજાએ આ બધી લગ્નની વાત સાંભળી બહુ રાજી થઈ ગયા કારણ કે સાંભળવાની તો બહુ ઈચ્છા હતી એટલે ઉત્તમ રાજાએ હાથ જોડીને વિનયથી પૂછ્યું કે બીજા જે જે શ્રીહરિના ચરિત્ર હોય એ હવે મને કહો મને ખબર નહોતી કે આવું બધું હતું હજુ બીજું કેટલું રહી ગયું છે સ્વામી તમે જોયેલી ને સાંભળેલી શ્રીયરીની અનંત વાતને આપ જ જાણો છો જ્યારે આપ અંતરદ્રષ્ટિ કરો છો ત્યારે કાંઈ જ આપને દૂર રહેતું નથી અર્થાત બધું તમે પ્રત્યક્ષ જોવો છો અને તમને બધું પ્રત્યક્ષ દેખાય છે લોકો કહે છે કે સતાનંદ મુનિ પ્રબળ સમાધિનિષ્ઠ હતા અને ત્રિકાળદર્શી હતા પણ તમે કંઈ એનાથી ઓછા ઓછા નથી હા સ્વામી હું તો તમને પણ એવા જ જાણું છું આપ તો ભગવાનનું મન ગણાતા એવા નારદ મુનિના સમાન મહાન છો તમે આવા મહાન છો सदानन्द बडजो समाधिनिष्ठ कहत जन तिनसे न तुम तुमोठो तुम नारद हरि मन हो महा नृपके सुनि बचन् मुक्त मुनि कहन लगे मन जोरे हरे चरण अमृत से हरि चरित अधिक અમૃત સે ચરિત અધિક ઉત્તમ રાજાનું જ્યારે આવું વચન સાંભળ્યું ને ત્યારે મુક્તાનંદ સ્વામી મોજમાં આવી ગયા મુક્તાનંદ સ્વામી અમૃત કરતાં પણ હરિચરિત્ર અધિક છે એમ માનીને શ્રીહરિના ચરણોમાં મન જોડીને તે કહેવા લાગ્યા શંકર અને બ્રહ્મા વગેરે બધા દેવોએ તે વખતે હજુ લગ્નની અંદર આગળ ચાલે છે પાછા સ્વામી લક્ષ્મીજીએ દ્રષ્ટિ કરી દેવતાઓ સુખી થયા હજુ એમાં હવે આગળ લઈ જાય છે સ્વામી અને સ્વામી કહે છે શંકર અને બ્રહ્મા વગેરે દેવોએ તે વખતે શ્રીહરિની પૂજા કરી પછી તત્પર રહીને આરતી ઉતારી નિપુણતાથી સ્તુતિ કરવા લાગ્યા મોટા મોટા જે દેવો હતા એ સૌ અલગ અલગ રીતે સ્તુતિ કરવા લાગ્યા નાગ કિન્નર સિદ્ધ ચારણ ને બીજા બંદીજનો જેટલા હતા એ બધા પણ પૃથક પૃથક રીતે ભગવાન શ્રીહરિને સર્વોપરી યશ બોલવા લાગ્યા હતા વાસુદેવ મહાત્મ્યમાં આ બધું વિસ્તારથી છે વાસુદેવ મહાત્મ્યમાં તો આ લગ્ન એટલા વિસ્તારથી છે કોણ કોના પક્ષે કોને કોને સમુદ્રને ત્યાં બધા આવશે જાનૈયાઓ એની એની બધી હંભાળ કોને રાખવી કોણ વ્યવસ્થાઓ કરશે કેવા મંડપ નાખ્યા કેમ જમાડ્યા બધું જ વિસ્તારથી છે કોને કેવી સ્તુતિ કરી કેટલી સ્ત્રીઓ આવી એના નામ કેટલા દેવો આવ્યા એના નામ એની ઘરવાળીઓના નામ બ્રહ્માદિકના નામ આખું વાસુદેવ મહાત્મ્યમાં આ બધું વિસ્તારથી છે સ્વામીએ બહુ ટૂંકમાં લીધું છે એ લગ્ન અને પછી શેષ શારદા નારદ ગણપતિ કાર્તિક સ્વામી વગેરે શ્રીહરિનો અતિશય અને અનંત મહિમા કયો જેમ કે ભગવાન શ્રીહરી ભક્તોની રક્ષા કરવા માટે પ્રત્યેક યુગમાં પવિત્ર જન્મ લે છે એટલે કહેતા અવતાર ધારણ કરે છે તેમાં જેમણે દસ અવતાર ધર્યા હતા તેના નામ કહી રહ્યા છે મત્સ્ય કુર્મ વરાહ નૃષી અને અનુપમ વામન રૂપે થયા હતા તેમજ પરશુરામ રૂપે થઈને જેને એકવીસ વાર અધર્મિક ક્ષત્રિયોને હન્યા હતા રઘુકુળમાં પ્રભુ રામ રૂપે થયા અને રાવણાદિક રાક્ષસોને માર્યા અને કૃષ્ણરૂપ થઈને કંસના જેવા અનંત બળવાન દૈત્યોને માર્યા હે ઉત્તમ રાજા એમને રૂપ મહાન અવતાર ધાર્યો અને દયાએ કરીને જ્ઞાનોપદેશ કર્યો આ દસ અવતારની વાત કરે છે ટૂંકમાં તેથી અનેક નરનારીઓનો ઉદ્ધાર કર્યો અને આત્મીયજનોની રક્ષા કરી હવે સ્વામી થોડો વળાંક લે છે લગ્નની વાત પતી ગઈ બધી સ્તુતિની વાત પતી ગઈ દસ અવતારો થયા એની વાત સ્વામીએ કીધી હવે સ્વામી થોડો વળાંક લઈને બીજી વાત કરે છે દૈત્યોમાં પણ સર્વાધિક બળવાન દૈત્ય કામ ક્રોધ અને લોભ છે અસુરોની વાત ઉત્તમ રાજાએ પૂછી હતી ને કે અસુરો કેવી રીતે પ્રગટ થયા પૃથ્વી પર એ બધી કથા મને કહો હવે પાછા સ્વામી એ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે સ્વામી કે જેટલા દૈત્યો છે એમાંથી સૌથી બળવાન કામ ક્રોધ અને લોભ છે ત્રણેવને શાસ્ત્રમાં નરકના દ્વાર કીધા છે કામ ક્રોધ અને લોભ ત્રણેવ નરકના દ્વાર છે ભગવાન જ્ઞાનરૂપી ખડગ લઈને યુક્તિપૂર્વક એનો વિનાશ કરે છે શ્રીહરિ કાળના પણ કાળ છે છતાં દયાએ કરીને સાધુરૂપ થાય છે જોયું દસ અવતારની વાત કરીને સ્વામી પોતાના મિશન ઉપર જતા રહ્યા ગુરુજીનું મિશન છે મને મળ્યા જે મહારાજે મારે સામાજ જીવને આપવા છે મુક્તાનંદ સ્વામીનું મિશન એ છે દસ અવતારની વાત કરી બધી વાતો કરી નારાયણના લગ્નની વાત કરી આવે સ્વામી સીધા જ એ પોઈન્ટ પર જતા રહ્યા ભગવાન શ્રીહરિ જે પ્રગટ થવાના અક્ષર ધામાધિપતિ જેના ચરિત્રોની વાત હું કરી રહ્યો છું એની ઉપર હવે મુક્તાનંદ સ્વામી કે હું જાઉં છું સ્વામી શું કહે છે શ્રીહરિ કાળના પણ કાળ છે છતાં દયાએ કરીને સાધુરૂપ થાય છે સર્વથી અધિક હોવા છતાં પણ શ્રીહરિ સાધુતાને અનુસરીને વર્તે છે ભગવાન સર્વથી અધિક હોવા છતાં પણ જ્યારે સાધુરૂપે આવે છે ત્યારે સાધુ થઈને જ વર્તે છે એટલે કોઈના જાણ્યામાં આવતા નથી जानत हे जन को के महिमा अति अधिक संत मिलत ते ही कर जन को जान परत ते ही कर जन को जान परत जब मिलत जेहि संत प्रगट प्रभु के ज्ञान जुत અભય પદ બહુ અગત્યની વાત આવે છે અતિશય અધિક મહિમાને તો કોઈ માણસ જાણતો હોય છે કારણ કે રામને રાવણ માર્યો કૃષ્ણે કંશ માર્યો બીજા બધા અવતારોમાં જ્યારે જ્યારે થયા ત્યારે કંઈ પરાક્રમ બતાવ્યું જ્યારે ભગવાન શ્રીહરિ તો સાધુ રૂપે પ્રગટ થયા છે એટલે એને જાણે છે કોણ એને બધાય નથી જાણી શકતા એટલે મુક્તાનંદ સ્વામી કહે છે શ્રી હરિના અતિશય અધિક મહિમાને તો કોઈક જ માણસ જાણતો હોય છે બધા ના જાણી શકે જેને સંત મળે અને તેને ઓળખે તો તેનાથી તે મનુષ્યને ભગવાન ઓળખાય છે બહુ અગત્યની વાત સંત મળે અને તેને ઓળખે સંત મિલત તેહી જોઈ તેહી જનકુ જાન પરત સંત મળે અને સંતને ઓળખે તો મનુષ્યને ભગવાન ઓળખાય મળે સાધુ ઘણાને પણ સાધુ ઓળખાય કોને કોને ઓળખાય ગિરનારની પ્રદક્ષિણા કરતો તો એક જનો દંડવટ કરતો કરતો ને ગુનાદિત્યાનંદ સ્વામી ન્યા કહેલા અને ગુનાદિતતાનંદ સ્વામીએ જોયું ને સ્વામી કે જો આ એક દંડવટ આ બાજુ જો કરે ને તો એનું કલ્યાણ કરી દઉં કોઈ કીધું ભાઈ સ્વામી પાછળ બહુ મોટા સાધુ છે દંડવટ કર ઓલો કે સાધુ છે તો હું જાણું છું પણ મારી હામાં જો આ બાજુ આવી જાય તો હું દંડવટ કરું પણ આમ પાછો ફરી ના કરું ગિરનારની પ્રદક્ષિણા ટાંટિયા તોડીને કરી પણ ગુનાદિતાનંદ સ્વામીને દંડવટ ના કરી શક્યો સંત મળે અને પછી સંતને ઓળખે તો એના મુખથી ભગવાન ઓળખાય નહીં તો ના ઓળખાય સાધુ ભેગા રહ્યા પણ સાધુને ઓળખ્યા જ નહીં મોટા પુરુષો ભેગા રહ્યા પણ મોટા પુરુષને ઓળખ્યા જ નહીં તો શું કામનું પથ્થરો રહેતો પાણીમાં કરીને ઊંડો નિવાસ એને કાંઈ સંગ ના લાગે એને તો તમે જેવો જ એક ઉપર મારો ને તનખા ઝરે કારણ કે એને સત્સંગ નહીં લાગે એને ભગવાન ના ઓળખાય ગુણાદિત્યાનંદ સ્વામીને ગોપાળનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી ભેગા રહેલાને પણ ભગવાન નથી ઓળખાયા કારણ કે એને સંત નથી ઓળખાયા બહુ અગત્યની વાત સ્વામી કરે છે ભગવાનને ઓળખવા હોય તો એ પહેલાં કોઈ સંતને મળો અને સંતને ઓળખો સૌથી અગત્યની વાત એ છે સંત ઓળખવા એ મોટી ઘાટી છે એ ઘાટી જ્યાં સુધી ન ખુલે ત્યાં સુધી પુરુષોત્તમ રૂપી ઘાટી ક્યારેય ના ખુલે ગુનાદિતાનંદ સ્વામીએ ચાર ઘાટી કીધી એ ચાર ઘાટીની પહેલી ઘાટી જે છે પુરુષોત્તમને પુરુષોત્તમ ઓળખવા અને બીજી ઘાટી કીધી સાધુ ઓળખવા બહુ મોટી ઘાટી સ્વામીએ ચાર ઘાટી કીધી દેહનાત્માને નોખો સમજો અને પંચવિસયમાંથી પ્રીતિ તોડવી આ ચાર ઘાટી છે સ્વામી કે એમાંથી જો સાધુરૂપી ઘાટી ઉકલી જાય તો બાકીની ચારે ચાર ઉકલી જાય પણ જો સાધુ ના ઉકલે તો કાંઈ ના ઓળખે છે એને જ ભગવાન ઓળખાય છે પ્રગટ પ્રભુની ઓળખાણ વાળા સંત જ્યારે મળે તેનો સમાગમ સમાગમ કરવામાં આવે ત્યારે તે સત્સંગ મનુષ્યને અભયપદ આપે છે જાતે કાંઈ શાસ્ત્રથી કોઈને સમજાતો નથી સંત જોઈએ 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 જ મુક્તાનંદ સ્વામીનો આ મત છે વચનામૃતનો પણ આ મત છે ગુણાદિતાનંદ સ્વામીનો પણ આ મત છે સ્વામી કે પચાસ કોટી યોજન પૃથ્વીમાં કોટી કલ થયા જોઈએ છે કોઈ સાધુના સમાગમ વિના ધામને પામ્યો હોય એવો એકઠો નથી જોઈએ જ સંત પણ જોઈએ અને સંત ઓળખાવા પણ જોઈએ સંત મળવા પણ જોઈએ અને ઓળખાવા પણ જોઈએ ઓળખાયા કોને કહેવાય બહુ ટૂંકમાં કહું તો ગુણાદિત્યાનંદ સ્વામીના શબ્દોમાં સંત એને જ ઓળખાયા કહેવાય કે સંતને જ્યારે નિર્દોષ સર્વજ્ઞ અને પક્ષપાતે રહિત જાને ત્યારે સંતને ઓળખાય કહેવાય એ ઓળખી ગયો સંતને કે આ સંત નિર્દોષ છે આ સંત સર્વજ્ઞ છે ભગવાનમાં રહેવાવાળા છે પક્ષપાતે રહિત છે જ્યારે સંતને આવા જાણે છે નિષ્કામ નિર્લોભ નિષ્વાદ નિર્માણ નિષ્નેહ એવા હોય ને એને એવા જાણે અને પછી એવા સંત જ્યારે કહે ત્યારે એમ એમ વિચારે કે આ સંત નથી બોલતા તો સ્વયં ભગવાન કહે છે અને ત્યારે નિશ્ચય થઈ જાય નહીં તો કરોડ વખત નહીં કરોડો નહીં અબજો જન્મ ધરેને જીવ અને શાસ્ત્રો એની આજુબાજુની અંદર પથારીમાં રાખે ને તોય ભગવાન સમજાય એવા નથી અને સંત મળે ને તો તત્કાળ સમજાઈ જાય લો આ સર્વોપરી ભનું આપણે બધાએ ગાઈએ છીએ અને સમજીએ છીએ તે શું કહે આપણા બુદ્ધિના પડે સમજ્યા છે શું આપણે શાસ્ત્રો બહુ વાંચે એટલે આપણને સમજાઈ ગયું છે ના ગુરુજી જેવા મોટા સાધુને ઓળખ્યા કે આ મોટા પુરુષ છે બોલે છે સાચું બોલે છે એટલે એના વચનમાં વિશ્વાસ લાવ્યા અને હૃદયની અંદર હા પડી ગઈ તો આજે મહારાજનું આપણને બધાને સુખ આવે છે આજે ઘનશ્યામ મહારાજને જોઈએ ને આપણને બધાને આનંદ થાય છે હરિકૃષ્ણ મહારાજને જોઈને આપણું હૈયું પલળે છે આપણે કીર્તન ભજન કરતા હોઈએ નૃત્ય કરતા હોઈએ ત્યારે આપણે મહારાજમાં મસ્ત થઈએ છીએ બધાનું કારણ એક છે ભગવાનને આપણે ઓળખ્યા છે જેટલી આપણી ચાંચમાં તાકાત છે એટલા ઓળખ્યા છે સંપૂર્ણ તો કોઈ એને ઓળખવાને સમર્થ નથી પરંતુ આપણી ચાંચ પ્રમાણે આપણી લાયકાત કરતાં મોટાની કૃપાથી આપણે ઘણા વધારે મહારાજને ઓળખ્યા હોય એવું આપણને અનુભવ થાય છે ભગવાન શ્રીહરિ જ્યારે મનુષ્યોને વેદ પુરાણોને ધર્મશાસ્ત્રના સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા દેખે છે અને અધર્મને વધેલો દેખે છે ત્યારે તેઓ યુગ યુગમાં અવતાર ધારણ કરે છે પછી સુખનાધામ શ્રીહરી અધર્મને ઉત્થાપીને ધર્મનું સ્થાપન કરે છે અને તે જ પ્રભુ કળિયુગના અંતમાં કલ્કી રૂપે થઈને મ્લેચ્છ રાજા પ્રજાનો નાશ કરશે કલ્કી અવતાર થવાનો છે કલ્કીય અવતાર થશે જ્યારે આ પૃથ્વી આખી યવનમય થશે ત્યારે લેજ પ્રજાને કલ્કીય અવતાર છે નાશ કરશે એનું સ્વામીએ ભવિષ્ય કથન એનું કીધું દસમો અવતાર જેમ નાટકમાં જો સ્વામી કેવી વાતો કરે છે અવતારોની વાત ઉપાડી વચ્ચે મહારાજની વાત કરી દીધી અને પછી પાછા સ્વામી કલ્કીય અવતાર પર જતા રહ્યા તમારો જે મિશન હોય ને ગમે તે રીતે તમે એની ઉપર જતા રહો મહારાજ કે અંતે તમામ આચાર્યો પોતાની રૂચિ ઉપર જાય છે એ મુક્તાનંદ સ્વામીની રૂચિ ભગવાન સ્વામિનારાયણ આપણા હૃદયમાં પીવડાવવા આ જ એની રુચિ છે બાકી એના માટે આ બીજું બધું આજુબાજુનું લે છે પણ એની દ્રષ્ટિ એક જ છે કે આ જીવો મહારાજના સુખે સુખિયા થઈ જાય બસ મહારાજ જેવા છેવા ઓળખી લે સ્વામીનું આ જ મિશન છે જેમ નાટકમાં સૂત્રધારને વસ બધા પાત્ર રહે છે કોઈ નાટક કરે તો જે એને વાળો હોય એને બધા વસ રહે ને પાત્રો ડાયરેક્ટર જેમ કેમ કરે ને તેમ સર્વ જગત શ્રીહરીને વસ વર્તે છે નાટકની અંદર ડાયરેક્ટર જેમ કીધું હોય એનાથી પાત્ર બીજું કંઈ કરે જેમ શીખવાડ્યું એમ જ કરે ને તમારું બુઢા નૃત્ય હતું તો શ્રીજી સ્વામીએ કીધું હોય કે દાદા આમ આવવાનું ને માદાન જોવાના તો કેમ તમે માદાન જોતા હતા બીમાર છો ખાજા છો આશીર્વાદ દે એને સારું થાય કેવા આશીર્વાદ દેવા બેઠા હતા કારણ કે તમને એ પાત્ર આપ્યું હતું પણ એમને એમ કોઈ કરે તો જાવ આશીર્વાદ દેવા એમ સૂત્રધાર જેવા વશ પાત્ર કરે એમ બધા કરે એવી રીતે સર્વ જગત શ્રીહરીને વશ વર્તે છે જેમ કોઈ જાદુગર હોય અને એ જાદુગર પોતાની કળાથી પ્રેક્ષકોને જાણે સ્વતંત્ર હોય તેમ વશ કરી લે છે જાદુગર સ્વતંત્ર રીતે જાદુગરોના ખેલ તમારે જોવા જેવા હોય જાદુગરો જો મોટા મોટા જાદુગરો હોય છે આખી ટ્રેનોની ટ્રેનો ગુમગર દે મોટા મોટા જાદુગરો હોય છે પબ્લિકને ઓડિયન્સને કે તમારા છોકરા સાચવજો અને છોકરાઓ ઓડિયન્સમાંથી ક્યારે ઉઠાવી લે બે પાંચ મિનિટમાં તમને સૂચના પણ આપે કે તમારા છોકરાઓ રાખજો અને સ્ટેજ ઉપર મૂકેલી પેટીમાંથી એ ઘરે પચા છોકરા આમ એક એક પાર્સલ જાણે કપડું કાઢતો એમ કાઢ્યા કોણું છે લઈ જાઓ કોણું છે લઈ જાઓ કોણું છે લઈ જાઓ પ્રેક્ષકોને આશ્ચર્ય લાગે ને જે જોવાવાળા છે એને આશ્ચર્ય લાગે ને કે શું જાદુ છે એને આશ્ચર્ય લાગે પરંતુ એ પ્રેક્ષકોને જાણે સ્વતંત્ર તેમ વશ કરી લે છે તેનું તેના કુટુંબીઓને આશ્ચર્ય થતું નથી એના કુટુંબીઓ રોજ એની જોડે કામ કરવાવાળા માણસો એને કાંઈ આશ્ચર્ય થાય જાદુગર નાનો હતો ને ત્યારે એક એક જાદુગર આવે ધૂળ ભરાવી ધૂળ ધૂળ ભરાવીને પછી કે તારે શું જમવું છે તે કોઈ છોકરો બોલે પેંડા તે પછી કપડું ઢાંકી દે ધૂળ ઉપર અંદરથી પેંડા કાઢે અંદરથી જલેબી કાઢે આવું બધું કાઢે બહુ સરસ કથા છે પણ મારે નથી કેવી પણ એવું જાદુગરો જાદુ કરતા હોય સમજ્યા ને પેંડાને જલેબીને ને કંઈ ને કંઈ કાઢે પછી પેલા છોકરાને એ રીતે કરતા હોય પણ કોક છોકરો માથાનો દુખાવો મળી ગયો હોય તો ઓલો પેંડા નક્કી કરીને બેઠો હોય ને મા કે જલેબી તો લાવે ક્યાંથી તો રીંગણાનો હાર પહેરવાનો પણ થાય એવું પણ થતું હોય પરંતુ જાદુગર વસ કરે પણ એની આજુબાજુના લોકો બધા જાણે છે કે આ શું કરી રહ્યો છે બધા જાણે છે એવી રીતે પણ બીજાઓને તો તે જાદુ અતપટ્ટું લાગે તેમ ભગવાન શ્રીહરિના લીલા ચરિત્ર તો જે હરિજન કે સંત હોય એ જ સમજી શકે બીજાઓને તો અટપટું લાગે બીજાને તો પ્રોબ્લેમ થઈ જાય પણ જે ભગવાનના ભક્તોને સંતો હોય એ ભગવાનના ચરિત્રોને સમજી શકે છે કે આ ભગવાનનું કાર્ય શું છે સબ જગ શ્રી હરિ સૂત્ર ધાર તંત્ર જીવ બાજી જીમી નિજ વિદ્યાવસી કર્ય સો કુટુંબે તિન અટપટ ઓર અનંત હરિગત ત્યુ હરિજન લહેર લહ તંત હરિભક્તો ને સાદુ સિવાય ભગવાન નું જાદુ કોઈને ખબર પડતી નથી કોઈને સમજાય નહીં મામાને ધામમાં લઈ ગયા જાદુ છે જાદુ છે પણ એ હરિભગતને સાધુ સિવાય બીજાને ન હમજાય જેને ભગવાન શ્રીહરિમાં નિષ્ઠા નથી એને ના સમજાય એને ના સમજાય એને તો કાંઈક બીજી ઉપાધિ થાય એને તો બીજા દુખાવા થાય એને તો બીજા વાયુ આવે મગજની અંદર એની જીભેથી બીજા વાયુ નીકળે પણ જેને ખબર છે જેને ભગવાનને ઓળખ્યા છે એને ખ્યાલ આવે કે ભગવાન ભગવાનનો જાદુ કેવો હોય છે એને કાંઈ એવું ના લાગે કે ઓહો હો એને તો એમ થાય ભગવાન જ્યાં છે ત્યાં શું ન થાય બધું જ શક્ય છે બધું જ શક્ય છે બધું જાણે છે ભગવાનને સંતો જ સમજી શકે છે જગતના જીવો સમજી શકતા નથી શ્રીહરી જ્યારે ધરતી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે તેઓ અસુરોનો સંહાર કરે છે અને દૈવીજન હોય તે સ્ત્રીયરીને ભજે પણ અસુર તો તેને દેખીને તજી દે છે દૂર ભાગે છે જે ભગવાનથી દૂર ભાગે અસુર છે સંતથી દૂર ભાગે અસુર છે અસુર જ ભગવાન અને સંતથી દૂર ભાગે પ્રત્યેક પથ્થર હીરા માને કિનારે સાચા મોતી હોતા નથી તેમ બધી જગ્યાએ હરિજન નથી હોતા તો આખું જગત ભરેલું છે ભાઈ આખું જગત ભરેલું છે પથ્થર માન કીરા મુક્લ સરસબતીરા તે સે હરિજન નહીં સબોરા અધર્મી બસત જગ બહોરા તે સે હરિજન નહીં સબ ઠોરા અધર્મી બસત જગ બહોરા અધર્મ્યોથી જગત ભરેલું છે બધી જગ્યાએ કંઈ ભગવાનના ભગત હોતા નથી જેટલા માણસ એટલા ભગત નથી સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે કિતને મનુષ્ય કેટલા મનુષ્યને સત્સંગ થયો ત્યારે સ્વામી કે મનુષ્ય તો એક લીમડી કે નીચે દેખા નાગડ ગામાં ગુણાદિત્યાનંદ સ્વામી વાતોમાં કીધું દેશ દેશાંતર બોધ ફીરા મનુષ્ય કા બોધ સુકાળ દેશ દેશાંતરમાં સ્વામી કે બહુ ફર્યા અને મનુષ્ય કા તો સુકાળ મનુષ્યના કાંઈ ઢગલે ઢગલા છે કેટલા અબજ વસ્તી છે પૃથ્વી પર જુઓ તો ખરા પણ ગુણાદિતાનંદ સ્વામી કે ઝાકું દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ જેને જોઈને છાતી ઠરે કે વાહ આ આ પૃથ્વી પર આમ રહીને આટલી ઉંમરે આમ ભગવાન ભજે છે આમ આટલા નિયમ ધર્મ પાડે છે આમ ભગવાનમાં મસ્ત બને છે આમ ભગવાનને સાધુની સેવા કરે છે એવાને જોઈને છાતી ઠરે ને એવા તો થોડાક જ હોય એના લિસ્ટ જા ના હોય થોડાક જ હોય આખી આખી પૃથ્વી અધર્મ્યોથી ભરેલી છે અધર્મીથી ભરેલી છે અધર્મી લોકો હરિજનને દેખીને સહેજે અદેખાઈ કરે અધર્મી લોકોનો આ ધર્મ છે એનો ધર્મ આ છે અદેખાઈ કરવી ચોર લોકોને ચંદ્રમાં ન ગમે ગમે ચોરને ચાંદો પૂનમની ખરેખરી ખીલી હોય ચાંદની તો ચોરને તો દુશ્મન લાગે ચાંદો એને તો અમાસની રાત જ ગમે પણ સાહુકાર ચંદ્ર દેખીને આનંદિત થાય છે સાહુકાર છે સજ્જન છે ચંદ્રને જોવે છે ત્યારે એને આનંદ થાય છે એમ ભગવાનના ભક્તોને જોઈને તેમ ભગવાનના ભક્તોને જોઈને ખુશ થાય છે ચાર ચાર આશ્રમમાં અસુરો પ્રગટે છે તેઓ હરિજનોની સાથે વેર કરે જેને ભગવાનના ભગત આરે વેરે અસુર એવું સમજવું જે ભગવાનના ભગતનો વેરી છે એ જ અસુર છે એ અસુર છે એવું આસુર ભાવ આપણા જીવમાં પણ આપણે નેવું ટકા દૈવી હોઈએ પણ દસ ટકા આપણી અંદર પડેલો આસુર ભાવ છે એને કાઢવાનો છે આ કથામાંથી અસુરોને ઓળખવાના પણ છે આગળ વાત આવશે અને આપણી અંદર રહેલા અસુરને કાઢવાના પણ છે કારણ કે અસુરો એવા છે કે એનું બળ જો વધારી દે ને તો આજે દસ ટકા અસુરીપણું આપણી અંદર હોય નેવું ટકા આપણે દૈવી હોઈએ જો ધ્યાન ન રાખીએ ગાફલ રહીએ તો ભગવાનને સંતને ભક્તનો પક્ષ ના લઈએ અને આપણી બુદ્ધિ વળે આપણો આપણો પક્ષ લઈએ તો એ અસુરો વધતા જાય દસ ના વીસ ટકા વીસના ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ ટકા થયા એટલે પૂરું થઈ ગયું સમજવાનું આ ભૂગર્ભમાં નાખી દેશે આવે એવું તો કેટલાયને થઈ ગયું છે ને વર્તમાનકાળે થઈ રહ્યું છે ને ભવિષ્યમાં પણ થાશે માટે મુમુક્ષુએ સાવધાન રહેવું ભક્તોને દેખીને અસુરો ખૂબ બળી મરે છે બ્રાહ્મણ જેવા ઉચ્ચ વર્ણમાં જન્મ લઈને પણ તેઓ મુખથી પંચમકારનું મહાત્મ્ય કહે છે કોઈ ભગવાનના ભગતને જો આપણે બળતરા થાય તો સમજવું કે આટલું મારી અંદર આ અસુરી ભાવ છે મને બળતરા કેમ થાય છે કોઈ સેવા કરે તો આપણને બળતરા થાય લો સેવા એ કરે છે અને બળતરા આપણને થાય બળતરા એમ થતી હોય કે એ સેવા કરી લેશે તો એના પાછા વખાણ થશે ને એની બાજુ બધા જોશે ને એનો બધા કહેશે એટલે મહારાજે કહ્યું ઈર્ષાએ રહિત ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત સેવા કરવી લો ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત શ્રદ્ધા આપણને ઘણી હોય પણ એ શ્રદ્ધામાં કોઈક બીજો ઇન્વોલ્વ થવા આવે તો આપણને ના ગમે કેમ કારણ કે બોર્ડ ઉપર આપણું નામ નહીં એકલું નહીં લખાય બાજુમાં બીજાનું લખાશે ભાઈ ભલેને લખાતું તારું ભૂસાઈ જાય તો શું મહારાજને રાજી કરવા કરે છે એટલે આવા બધા સૂક્ષ્મ આસુર ભાવને પણ ઓળખતા રહેવા પોતાની અંદર રહેલા અને એને કાઢવા અને આ જે અસુરો છે આની તો વાત જ જવાતા તો મોટા અસુરો પણ આપણે ભગવાનના ભક્ત છીએ પણ આપણી અંદર પડેલી સૂક્ષ્મ આસુરી ભાવનાઓ એનો ત્યાગ પણ આ કથા દ્વારા કરવાનો છે આ કથા બહુ સૂક્ષ્મ છે આધારણ સમયની લખેલી કથાઓ એ આપણા આત્માને ચોખ્ખો કરવા માટે છે આપણી માન્યતાઓને અને આપણી કેટલી પ્રકારની ગ્રંથિયોને છોડવાવાળી આ કથા છે બ્રાહ્મણ જેવા ઊંચ વર્ણમાં જન્મ લઈને પણ તેઓ મુખથી પંચમકાનનું મહાત્મ્ય કે છે અતિ આસુરી લોકો આ મધ્ય માસ અને મૈથ્યુન જેવું કલ્યાણકારી બીજું કોઈ સાધન નથી બોલો આવા પાપી લોકો છે માંસ ખાવ વ્યભિચાર કરો દારૂ પીવો એ જ કલ્યાણ માટે છે અધર્મી લોકોએ આવું ફેલાવ્યું છે આજે પણ પૃથ્વી પર આવા લોકો છે નથી એમની ઢગલા બંધ છે કારણ કે અને એની અંદર જોડાવા હોય કારણ કે કોઈને કાંઈ પાળવું જ નથી કાંઈ રાખવું જ નથી બંધન કોઈને ગમતું નથી જેમ ભાવે એમ ખાઈ લેવું જ્યાં ભાવે રખડી લેવું આ કરવાની અંદર મજા છે વેદમાં બતાવેલો આવો ધર્મ છે એમ કહીને વટાળ ફેલાવે છે વેદમાં આવું કીધું છે પાછા અમકે વેદનું સાખી લઈ આવે શાસ્ત્રોના અર્થ ઊંધા કરે અને મનુષ્યોને સન્માર્ગ છોડાવીને કુમાર્ગે ચલાવે છે ઉત્તમ મધ્યમને કનિષ્ઠ આવા અધર્મી અજ્ઞાનીઓએ મનુષ્યના ત્રણ ભેદ કરી દીધા છે અને સર્વમાં આત્મા એક છે હવે અસુરો શું શું જ્ઞાન આપે એની વાત કરે સર્વમાં આત્મા એક છે વર્ણ અને આશ્રમ જેવું કાંઈ છે જ નહીં અસુરો આમ કે બધાય આત્મા એક જ છે એક જ આત્મા છે બધામાં વર્ણ આશ્રમ જેવું કાંઈ છે ને આ તો ખાલી ઊભું કરી દીધું છે નાટક બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ય શુદ્ર બ્રહ્મચર્ય આશ્રમ વાન પ્રશ્ન સંન્યાસ આ ચાર આશ્રમોના ચાર વર્ણનો ઊભા કરેલા છે બાકી આવું કંઈ જ નહીં આત્મા એક જ છે હે નોપ તમે આવું જાણો મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે હે રાજન તમે આવું જાણો અધર્મી લોકો આવું કહેતા હોય છે અસુરો ધર્મથી વિરોધી જ્ઞાન કહેતા હોય છે અને તેઓ ધર્મને અધર્મ કહીને બતાવે છે અને અધર્મને ધર્મ કહેતા હોય છે અસુરનું લક્ષણ આ ધર્મને અધર્મ કે અધર્મ ને ધર્મ કે મુંબઈની અંદર એક બોમન બેરામ કરીને પારસી હતો એ મુંબઈની અંદર દારૂ માંસ બધુંય ખાય ઉપદેશ આપે તમારે ના ખાવું પણ એ ખાય કોઈએ પૂછ્યું ભાઈ કેમ તમે આમ કરો છો તો કે જો હું આવું ન કરું તો મારી સ્થિતિમાંથી હું મારી સ્થિતિમાં જોતો રહું ને તો તમારું કલ્યાણ કોણ કરે એટલે તમારી જોડે રહેવા માટે મારે આવું કરવું પડે તો જ હું તમારી સાથે રહી શકું નહીં તો મારો દેહ ટકે નહીં એવા જ એક મુંબઈમાં ગુરુ હતા બીડી પીવે ગુરુ મારા તમે બીડી પીવો છો તો કે તમારે ના પીવી પણ હું એટલા માટે પીવું છું કે મારે તમારી ભેગા રહેવા માટે બીડીને ગ્રહણ કરવી પડે તો જ હું રહી શકું નહીં તો મારો દેહ જ ના ટકે આવું બતાવે ધર્મમાં અધર્મ ધર્મ અધર્મમાં ધર્મ આવું બતાવતા હોય છે સુલટ સવડા ધર્મ માર્ગને જોઈને અસુરો તેનો ઉલટ અવળો માર્ગ કહે છે ને ઉલટ અવડા અધર્મ માર્ગને તેઓ સુલટો કરીને કહે છે ને લખે છે હે નૃપ આવા અસુરોને ઓળખી રાખવા મુક્તાનંદ સ્વામી કહે છે અસુરને ઓળખવા અને અસુરને ઓળખવા જ જોઈએ અસુર બારેય હોય ને માયે હોય બાંય હોય બોલો એક 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 હરિભગત છે બહુ સારા હરિભગત છે અને એ ગુરુજીને પદ્રમણીએ ના બોલાવે પહેલાં બોલાવતા ને પછી ના બોલાવે પછી પૂછવામાં આવ્યું એક વખત પદરામની મને કે તમે આવો પણ ગુરુજી નહીં મેં કીધું હું કેમ અને ગુરુજી નહીં ગુરુજી ન હોય તો હું કેવી રીતે આવું ગુરુજી કે જાઓ તો ખરા એને કદાચ સાચી થોડું જ્ઞાન થાય ભગત તો સારો છે પણ હવે એને ભટકાઈ ગયો છે ખોટો પછી પૂછ્યું કે ભગત કેમ તમે ગુરુજીને નથી બોલાવતા શું કારણ તમે મને બોલાવે હું તો એમનો શિષ્ય છું તો મને કે હું તો ગુરુજીને આજ્ઞા થઈ ગયો પણ મને કહે કે ગુરુજી તમારા છે અમારા હાથનું ખાય નહીં અમારા હાથનું એટલે અમારા ઘરવાળાના હાથનું ખાય નહીં અમારા બહેનો આરે વાતો કરે નહીં અને અમારા બહેનો આરે વાત ના કરે અને અમારા બહેનોના હાથનું ખાય નહીં તો તમે વિચારો કે અમારા બહેનોનું કલ્યાણ ક્યારે થાય એના કરતાં ફલાના નહીં હારા કે અમારા બહેનોના હાથનું ખાય એના એના હાથનું ખાય એની આરે વાતો કરે તો અમારા બહેનોનું કલ્યાણ થાય બાકી તો આ બહેનોને તમે દૂરને દૂર રાખો એનું કલ્યાણ ક્યારે થાય બોલો હવે એને જેને જ્ઞાન આપ્યું એ દૈવી કે આસુરી એ આસુરી છે એ આસુરી છે ધ્યાન જો ન રાખીએ તો આપણી અંદર પણ એવું જ્ઞાન આપવાવાળા મળી જાય મને જ્યારે નાવલી ગુરુકુલ ગુરુજીએ સેવામાં મૂકેલો ત્યારે હું ત્યાં ગયો હતો ત્યારે એક એક મને એવા બહુ મોટા આવ્યા અને મને સમજાવવા આવ્યા હતા મને કહેજો આ ચરોતર છે અને ચરોતરની અંદર તમારે સત્સંગ જમાવવો હોય ને તો બેનો આમ દૂરથી જે સમય કે ને તો એની બાજુ જોઈને આમ આમ કરવું કે થોડું તો તમારો સત્સંગ જામે બોલો હવે આનું જ્ઞાન જો પચી ગયું હોય તો શું દશા થાય હોય આપણા જેવા જ કપડાંમાં અને બહુ ખ્યાતનામ હોય છતાંય પણ એ વાતને ક્યારેય પચાવાય નહીં આપણને આપણે આપેલું સદ્ગુરુનું શુદ્ધ જ્ઞાન એને છોડીને ક્યારેય બીજા માર્ગે ચલાય નહીં બીજા માર્ગે ચાલતા આસુર ભાવ આપણી અંદર પ્રગટ થાય અને એક દિવસે અસુરો આપણું નિકંદન કાઢી નાખે ભગવાન સ્વામિનારાયણે જે જેમ લખ્યું છે એમ બરાબર જ હોય એ સૂર્યને ચંદ્ર ક્યાં સુધી આ પૃથ્વી પર તપશે એમને કોટી બ્રહ્માંડોનો પ્રલય થશે તો એ ભગવાન સ્વામીની વાણી કોઈ બી અસત્ય નહીં થાય એ સત્ય જ રહેવાની એને જેમ લખ્યું છે એમ બરાબર જ હોય માટે જે આપણને ભગવાનના માર્ગમાંથી જે ધર્મ નિયમમાંથી જે આપણને સંત અને ભક્તના માર્ગથી જેની વાતે કરીને પાછું પડાય ભગવાન સ્વામીની લખેલી કલમ ઉપર પગ મૂકવાનો થતો હોય જેના જ્ઞાનથી ત્યારે સમજી લેવું કે આ સૂર છે આની વાત મારે ક્યારેય ન સંભળાય એ ગમે તે કપડામાં હોય ગમે તે આશ્રમમાં હોય ગમે તે ઉંમરમાં હોય ને ગમે એટલો અનુભવી હોય પણ એનાથી દૂર રહો ભગવાન અને મહાપુરુષની બતાવેલા માર્ગથી કોઈ દૂર લઈ જાય છે ભગવાન અને મહાપુરુષથી આપણને દૂર કરે છે સમજી લો આ ગમે એટલો ડાયો દેખાય છે આ ગમે એટલો સારો દેખાય છે પણ આ અસુર છે મને એક દિવસ ખાડામાં નાખી દેશે સાવધાન રહેવું મુક્તાનંદ સ્વામી કે હે અનુરૂપ આવા અસુરોને ઓળખી રાખવા તો જો મુક્તાનંદ સ્વામી ઓળખી રાખવાનું કે અને આપણે બધે પછી ઘણાને કીધું હોય ને કે ગુણ લેવો ગુણ લેવો તો સાચું જ છે વચનામતનો સિદ્ધાંત છે કોઈનો અવગુણ ના લેવો પણ અવગુણ ના લેવાનો એનો અર્થ એવો નથી કે તમને કોઈ ગમે તે જગ્યાએ ચઢાવી દે તો ઊંધારસ્તે ચડી જાવ વિવેક વિના થઈ જવું ઘણાને અવગુણ ના લેવો બસ આ એક પકડાઈ ગયું એટલે અવગુણ ના લેવો પકડાયું એમાંથી એક જ વસ્તુ પકડે કે કોઈ હાચા ખોટા કાંઈ જોવું જ નહીં જે મળ્યો એ જેમ મળ્યું એમ એ તો આપણને મોક્ષના માર્ગેથી પાડી દેવું છે શાકભાજી લેવામાં જોઈએ છે કલ્યાણના માર્ગની અંદર પણ બધું ઓળખવું પડે કોઈના આસુર ભાવ એ આસુર ભાવના ભોગી આપણે ન થઈ જઈએ કલ્યાણના માર્ગમાં ચાલેલા મુક્તાનંદ સ્વામી મનન તમને સમજાવે છે અસુરોથી સાવધાન અસુરો રાત દિવસ વેદ વિરુદ્ધ માર્ગે ચાલે છે શુદ્ધ દૈવીજનો તે વિરુદ્ધ માર્ગે ક્યારેય ચાલતા નથી અસુરજનો હંમેશા પાપ જ કરે છે એના હૃદયમાં લેશ માત્ર દયા હોતી નથી અસુરો આવા હોય એની આગળ કોઈ દયાની વાત કરે તો પણ તેને વચનરૂપી બાંધથી વિધિ નાખે દયા મૂકો અરે આમાં તો આમ જ કરવાનું હોય કાપી નાખો મારી નાખો ને તોડી નાખો ને આવી જ વાત અસુર હોય કોઈ શાંતિવાળી વાત જ ન હોય અસુર બોલો આ અસુરો બધા જેની આરે રહેવાથી તમે આમ જનુનમાં આવી જાઓ ને કોઈને મારી નાખો ને કાપી નાખો ને તોડી નાખો આવું હૃદય તમારું લોઢા જેવું જે કરી દે ને જેની વાતો એ કરીને જેના સંગે કરીને આપણું હૃદય મૃતુ હોય એ લોઢા જેવું થઈ જાય ને ત્યારે માની લઉં કે અસુર છે અસુરના સંગે થાય કારણ કે અસુરોના હૃદય એવા હોય ને એની વાની એવી હોય વર્ણ અને આશ્રમ સૌને એક કરી દે છે તેને ધર્મ કે અધર્મનો કોઈ વિવેક હોતો નથી પરસ્ત્રીને સ્ત્રીને ઉઠાવી જાય છે એના મનમાં કોઈની શંકા રાખતા નથી બીજાને મારીને એનું ધન લૂંટી લે તે અસુરો નિર્દયને અહંકારી થઈને ફરતા હોય છે તેઓ મનુષ્યને મારવામાં લેશ માત્ર દયા એને હોતી નથી આ પ્રમાણે કરીને હંમેશા તેઓ પોતાનું પેટ ભરતા હોય છે છડ કપટ કરીને તેઓ પેટ ભરે છે તેનું પાપ મનમાં ધારતા નથી તેઓ બધી જાતના નશાથી ભરપૂર હોય છે એક નશો દારૂનો જ નહીં સત્તાનો સંપત્તિનો બીજા અનેક નશાઓ આ અસુરોપાયો હોય છે બોલો એ અસુર છે એવા ભરપૂર નશાથી ભરપૂર હોય અને વિવિધ પ્રકારના વ્યસન કરવામાં સુરવીર હોય પાછા વ્યસનો કરવામાં સુરવીર સ્વામી કે પાછા પડે જ નહીં એટલા વ્યસનો કરે હા સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા લોકોને તેઓ અસત્ય અને અન્યાય બતાવે છે અને સનમાર્ગે વિચરી રહેલા સંતોના ઉપર વેર ભાવ રાખે છે આ એનું મુખ્ય લક્ષણ સાચા માર્ગે ચાલતા સાધુ ઉપર વેર રાખે વેર રાખે એટલે તું ના લઈએ કે તો કાંઈ નહીં પણ કોક ચાલતો હોય એની પાછળ શા માટે પડે જ ભલા જેટલો તારો દૈવી ભાવ છે એ પણ ઉડી જાય આવા તો કેટલાય તમે તમારી નજરો સામે વર્તમાન કાળે પણ દેખાશે એવી ઊંડી નજર ક્યાંય કરતા નહીં પણ ક્યાંક જો દેખાય ને તો ચોક્કસ જાણજો જેનાથી સાવધાન રહેવાય નજરની સામે વર્તમાન કાળે દેખાશે કે જેને સાધુ સાથે વેર બાંધ્યું કોઈ સાચા ભગવાનના સંત સાથે વેર બાંધ્યું સત્સંગની અંદર એ નહીં રહી શકે ભગવાનના માર્ગે નહીં ચાલી શકે એની ભક્તિ એની સેવા એની શ્રદ્ધા એનું ધર્મ જ્ઞાન બધું ઉડી જશે બાષ્પીભવન થઈ જશે એક જ સેકન્ડના લાખમાં ભાગમાં અસુરોની તાકાત બહુ છે બીજા ઉપર મિથ્યા કલંક લગાવે છે તેના પાપની શંકાને તો તેઓ દૂર દૂર જ કરી દે છે મિથ્યા કલંક નાખવામાં અસુરો પહેલાં નંબર ના હોય તો ઊભું કરે ના હોય એવી સ્ટોરી બનાવે અને બીજા આગળ એવી કે એ અસુરનું લક્ષણ છે અસુરો મનમાં ધારે તેને ખરાબ કરી બતાવે છે પાપ કરવામાં તેઓ બધા જ ઉત્સાહી હોય છે અસુરનું મુખ્ય લક્ષણ જેને ધારેને ખરાબ બતાવી દે બોલો તમે ગમે એટલા હારા ને ગમે એવા હારા ભગધો પણ અસુર ધારે ને તો તમને ચકડીએ ચડાવી દે આ અસુરનું લક્ષણ છે કારણ કે એને ધંધો જે હોય રાતને દિવસ એમાં જો ત્યાગીમાં કોઈક અસુર થઈ ગયો તો પૂરું થઈ ગયું હાવ નવરો ખાઈ પીને બીજું કરવાનું જ નહીં એની પાછળ જ પડવાનું તે પાછળ પડે તો કેટલાય ને કેટલાય ભગવાનના ભક્તોને કોક ભગવાનના મહાપુરુષમાંથી તોડી નાખે કોઈ ભગવાનના સંત અને ભક્તની આત્મીયતાને તોડી નાખે આ અસુરનું લક્ષણ છે અસુરનું લક્ષણ માટે આવા અસુરોથી સાવધાન રહેવું અને આવા આસુરી સૂક્ષ્મ તત્વ આપણી અંદર પડ્યા હોય તો એનાથી પણ સાવધાન રહેવું બેથી સાવધાન રહેવું અને વેદો શાસ્ત્રો અને સંતોને તેઓ માનતા નથી અને પણ કલ્પિત શાસ્ત્રને સાચા માને છે બોલો કેવું થાય ખબર છે આસુરી ભાવ પેદા થાય તો આત્માનંદ સ્વામી હતા ને એ આત્માનંદ સ્વામીએ એક વખત કાંઈક કંઈક સ્વામી બીમાર હતા ને સ્વામીએ શાક કંઈક બનાવડાવ્યું શાક સ્વામીએ નવું કરાવ્યું અને રુચિ હશે એવું શાક બનાવ્યું એક સાધુએ હો હો કરી મૂક્યો કે આત્માનંદ આવડા મોટા સાધુ થઈ અને શાક પાછું સ્પેશિયલ કરાવીને ખાધું નિસ્વાદી વર્તમાનની વાતો કરે ને મોટા આત્મનિષ્ઠાના દીકરાઓ થઈને આવું બધું કરે આવા મોટા મોટા આવું કરશે તો હું આવી બધી હો હો કર્યું મહારાજને ખબર પડીને મહારાજ કહે આને આના જીવનું બહુ ભૂંડું કર્યું એને એના જીવનું બહુ ભૂંડું કર્યું હજારો આગળ આત્માનંદ સ્વામીને ખરાબ બતાવવા મહેનત કરી મુક્તાનંદ સ્વામીનું મોદકાનંદ નામ પાડીને પ્રચાર કરવાવાળા આ સત્સંગમાં હતા એ આશુર ભાવવાળા કહેવાય આત્માનંદ સ્વામીને અનાત્માનંદ કહીને પ્રચાર કરવાવાળા સત્સંગમાં હતા જે શ્રીજી મહારાજના હૃદય સમા પરમહંસો હતા એ પરમહંસો પ્રત્યે આવી ભાવના પેદા કરીને બીજાના હૃદયમાં એનું ન્યૂનપણું બતાવવાવાળા હજારો આ સત્સંગમાં પૂર્વે થઈ ગયા છે વર્તમાન કાળે પણ ભગવાનના મોકલેલા ભગવાનના સંકલ્પથી આ પૃથ્વી પર રહેલા મહાપુરુષોની પાછળ પડેલા આસુરી સંપદાઓ કાંઈ ઓછી નથી છે જ એનું ગેમ જેમ ભાવે એમ ચિતરવું જેમ ભાવે એમ બોલવું જેમ ભાવે એમ કલ્પનાએ કરીને વાતો કરવી આ અસુરોના મેન લક્ષણ છે મેન લક્ષણ છે આવા અસુરોથી કમ્પ્લીટ હન્ડ્રેડ પર્સન્ટ સાવધાન રહેવું નહીં તો આપણું કલ્યાણ બગાડ નાખે સંતોને તેઓ માનતા નથી કલ્પિત શાસ્ત્રને સાચા માને તેઓ સાચા સંતોને દેખીને રાત દિવસ તેમની અસૂયા કરે અસૂયાનો અર્થ થાય કોઈના પણ ગુણમાં દોષ બતાવવો એને અસૂયા કહેવાય ગુણ હોય ને એને દોષરૂપ કરી દે હવે કોક ભગવાનના સાચા સાધુન ભગત હોય ધ્યાન કરતા હોય અડધો કલાક એ ખરેખર મહારાજને રાજી કરવા કરે પણ ઓલો શું કરશે જો ઢોંગ કરવા બેહી ગયા છે ને ઢોંગ કરે છે જોયું હા માને કરીને બધું કરે છે તુલસી લઘુ ભોજન કરી જીએ માન કે સંગ માનથી બધું થાય છે આમ આમ બીજાના હૃદયમાં ઓલાના ગુણ નાખવાની જગ્યાએ ગુણમાં દોષ કરીને પ્રસ્થાપિત કરે આ સુરનું લક્ષણ છે થોડું વિચારવું આપણા હૃદયમાં પણ જોવું અને આપણને કોઈ આવું મળે ત્યારે પણ જોવું વિચારવું અટકવું આ આસુરી લક્ષણોથી આસુરી ભાવનાઓથી આસુરી પ્રવૃત્તિથી આસુરી પ્રવૃત્તિના પોષક થવામાં અચાનક અટકી જવું નહીં તો બહુ મોટો પ્રોબ્લેમ આ દેહ છોડતા થાય કહેતા તેમના ગુણમાં પણ દોષો દેખાડે છે મુખેથી તો કપટ ને મિથ્યા જ બોલે છે પોતાના સમાન બીજા કોઈને સારા ગણતા નથી અસુરનું મેન લક્ષણ દુર્યોધનને કોઈએ કીધું ભાઈ સલાહ આપી દુર્યોધન કે જાનામી ધર્મ હું બધું અધર્મ ધર્મ બધું જાણું મને સલાહની જરૂર નથી એનાથી હારો કોઈ એને દેખાય જ નહીં જ્યારથી આદ્ય સૃષ્ટિ થઈ છે ને ત્યારથી દૈવીને આસુરી જણો આ દુનિયામાં રહ્યા જ છે અને અમૃત પોતાના અમૃતરૂપ ગુણોને છોડતું નથી ઝેર પણ પોતાના ગુણને રજ જેટલું પણ છોડતું નથી તેમ સંતો સાધુતા છોડતા નથી અસુ તો ખ અસુરો ખડતાનો ત્યાગતા નથી દૈવીજનો ધર્મનો ત્યાગ કરતા નથી અને તે ધર્મથી દૂર ચાલે છે અને આસુરીજનો અધર્મને અનુસરે છે પાપ કરવામાં પૂરા હોય છે જ્યારે બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો ને ત્યારે જ પ્રથમ જન્મ્યા હતા અને તે અસુરો માતા પુત્રી અને બહેનની સાથે પણ શારીરિક સંગ કરે છે આ બધા અસુરો છે ધર્મનો ભંગ કરે છે તે અસુરો પોતાના ગોત્રની સ્ત્રીને પણ છોડતા નથી અને તે સ્ત્રી પણ અદેવ અર્થાત આસુરી છે એકલા પુરુષો જ આવા હોય એમ નહીં સ્ત્રીઓ પણ આવી હોય એ અદેવ છે આસુરી સ્ત્રીઓ છે જે પુરુષ જે જે પુરુષ અસુરની જેમ અધર્મનું આચરણ કરે જેટલું આ પુરુષો કરે એટલું જ સ્ત્રીઓ પણ કરે એ પણ એ આસુરી સંબદ્ધાની છે જે લોકો કુમાર્ગે ચાલે છે તે ભલે યોગી હોય યતિ હોય રાજા નર કે નારી હોય તેને સત્પુરુષ અને સદગ્રંથ સમજાવે છે છતાં પણ તેઓ તેમની વાતને સમજતા જ નથી જે સદગ્રંથ અને સત્પુરુષોની વાતોને સમજતા નથી એ બધાય આસુરી સંબદ્ધતાવાળા છે જે કોઈ મહાપુરુષોની વાત અને સદગ્રંથની વાતને સ્વીકારી શકતા નથી એ આજે નહીં તો કાલે સંપૂર્ણ આસુરી ભાવને પામી જવાના જ છે માટે પોતાની અંદર રહેલા આવા આસુર ભાવ સૂક્ષ્મ આસુર ભાવો ક્યારેક ઈર્ષાએ કરીને માને કરીને પ્રગટ થતા હોય એને ટાળવા અને જેની અંદર આવા હોય એના સંઘથી અવશ્યમય બચવું ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચે શ્રી હરિચરિત્રમ સાગરના પ્રથમ પૂરમાં દેવ તથા અસુરોના સ્વાભાવિક ગુંદોષ કયા એ નામે ચૌદમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ શર્વદેવેશ્વરમ ધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ